આવો જાણીએ આજની હવે બીજી રેસિપી કઈ લઈને આવ્યા છે સલોની અને એમાં શું કંઈક નવીન છે કે નહીં. તો સલોની હવે આજના દિવસ માટે કઈ સ્પેશિયલ વેરાયટી છે? મેથીના ગોટા. વાવ, આ બધાને ભાવતી વેરાયટી, અતિ પ્રિય. તો રૂટીનમાં જેમ બનાવીએ છીએ એવી રીતે બનાવવાના કે આમાં પણ કંઈ ફેરફાર છે? થોડો ફેરફાર તો હોય, તો ચલો છે તો રૂટીનના જ. હા, બસ થોડું શું આમથી આમ માઇનર માઇનર. ઓકે, તો શરૂઆત કરીએ. હા, થોડો મસાલો બનાવી લઈએ. એના માટે બે ચમચી ધાણા લીધા છે, એક ચમચી આખા મરી લીધા છે. શેકી લઈએ એને. અને કેટલી વાર માટે રોસ્ટ કરીશું? 2-3 મિનિટ માટે. ધાણામાં થોડી લાલાશ દેખાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો. શેકાઈ ગયું છે. ગેસ બંધ કર્યા પછી પણ થોડું મિક્સ કરતું રહેવાનું છે આને. જો હવે એને ડાયરેક્ટ મિક્સર જારમાં લઈ લઈએ. હા, અધકચરા પીસી લઈએ. જો આવા અધકચરા. ઓકે, આપણે જે ખાયણી દસ્તામાં કરીએ એના કમ્પેરેટિવ તો આ ખાસ્સા એવા ઝીણા થઈ જાય છે, એટલે બહુ વાંધો ના આવે. હા, એટલે જેને ન ભાવતું હોય ને એના માટે આ ચાલે. ચાલે. હા, હવે આપણે બેટર તૈયાર કરી લઈએ. મેથી લઈએ છે એક બાઉલ. હા, જ્યારે પણ મેથીના ગોટા બનાવીએ ને તો મેથી ભરપૂર પ્રમાણમાં લેવી જોઈએ. હા, ઘણા લોકો કેવું કરે કે મેથી થોડી ઓછી નાખે અને લોટનું પ્રમાણ વધારે હોય, પછી સહેજ પણ મજા ના આવે ખાવામાં. એક ચમચી લસણ લઈએ છે. એક ચમચી ઝીણું સમારેલું આદુ લઈએ છે. એક ચમચી ઝીણા સમારેલા મરચા લઈએ છે. 1/2 કપ કોથમીર લઈએ છે. 1/2 ચમચી હિંગ લઈએ છે. 1 ચમચી ખાંડ લઈએ છે. ધાણા અને મરીનો જે મસાલો તૈયાર કર્યો હતો એ લઈએ છે 2 ચમચી. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. મિક્સ કરી લઈએ પહેલા. હા, નોર્મલી મેથીના ગોટામાં લસણનો ઉપયોગ નથી થતો, વાટેલા આદુ મરચાંનો ખાય છે. આપણે અહીંયા આખા ઝીણા સમારેલા લીધા છે એટલે હજી એને સોફ્ટ કરવાની કોઈ ટ્રિક હશે ને બાકી. ચણાનો લોટ લઈએ છે. 1/2 બાઉલ લઈએ છે. મિક્સ કરી લઈએ. આપણે જ્યારે મેથીના ગોટા બનાવીએ ને તો ખાલી મેથીની ભાજીનો જ ઉપયોગ કરીએ છીએ, પણ જો કદાચ અંદર થોડી પા ભાગની કોથમીર પણ ઉમેરીએ ને તો પણ બહુ સરસ લાગે. હા, અત્યારે આપણે કોથમીર અને મેથી મિક્સ જ લીધા છે, એની જગ્યાએ તમે પાલક પણ લઈ શકો. પછી એની સાથે થોડી સુવાની ભાજી આવે છે એ લઈ શકાય. હા, એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. હા, હવે પાણી એડ કરીએ છે. પાણી આપણે થોડું થોડું કરીને એડ કરીએ છે. જો ફીણવાનું. ઓકે, દાળના ભજીયા ને બધું તો ફીણવાથી સોફ્ટ થાય જ, પણ આવી રીતે આ ભજીયા પણ એકદમ ફીણીએ તો સોફ્ટ. હા, તો આને મિનિમમ કેટલો સમય ફીણીશું? 2 મિનિટ. ઓકે, આનો પણ થોડો કલર ચેન્જ થાય એટલું રાહ જોવાનું કે હા હા એ થઈ જ જશે. 2 મિનિટ તમે ફીણશો ને એટલે એ તમને દેખાય જ, જે ખીરું બનાવ્યું છે ને એ હલકું થઈ જશે. હા હા, ખીરું ફીણાઈ ગયું છે. હવે એને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીએ છીએ. ઓકે, આને પણ રેસ્ટ આપીએ છીએ. ખીરાને રેસ્ટ આપી દીધો છે. હવે ગોટા ઉતારી લઈએ. હા, ઉતારતા પહેલા આપણે એમાં 5 ચમચી ખાવાનો સોડા લઈએ છીએ. એને એક્ટિવેટ કરવા 1/2 ચમચી લીંબુનો રસ લઈએ છીએ. આમાં ઉપર થોડું ગરમ તેલ રેડી દઈએ તો ના ચાલે? રેડશું ને, હજી તેલ પણ રેડશું આપણે.
એક ચમચી ગરમ તેલ એડ કરશું. હવે એને મિક્સ કરી લઈએ. એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે સોડા એડ કરી દીધા હોય ને પછી તરત જ ગોટા ઉતારવાના. હા, નહીં તો પછી એ પોતે જ ડીએક્ટિવેટ થઈ જાય અંદર. ઘણી જગ્યાના મેથીના ગોટા એટલા ફેમસ હોય છે ને અને એટલા ટેસ્ટી પણ હોય કે આપણને છે ને સાથે કોઈ ચટણી કઢી કસાની જરૂર ના પડે, એકલા જ ખાઈ શકીએ આપણે. તું આ એકલા જ ખાઈ શકીશ? હા, મને જોઈને લાગી જ રહ્યા છે કે સહેજ પણ ડચુરો બાજવાનો જે પ્રોબ્લેમ હોય ને આમાં તો નહીં જ થાય. અને ઘણી જગ્યાએ તો હેલી ખબર છે, મેથીના ગોટાને આવી તે એકવાર કાચા પાકા તળી લે, પછી એને કટ કરે અને ફરી પાછા તળે, યસ, ક્રિસ્પી સર્વ કરે. હા, એ બહુ જ સરસ લાગે ક્રિસ્પી. હા, અને ગુલાબી કલર થાય ડાર્ક ત્યાં સુધી તળવાના છે. હા, સલોની એટલી સરસ સુગંધ આવી રહી છે ને મને એમ થાય છે કે ક્યાંક હમણાં આજુબાજુમાંથી કોઈ આવશે ને પૂછશે તો ખરા કે તમારા ત્યાં બની રહ્યા છે ગોટા? તળાઈ ગયા છે, બહાર કાઢી લઈએ. ધાણાની મેથીની એકદમ સરસ સુગંધ આવે છે. ગોટાનું ટેક્સચર જોઈને છે ને ખાવાની ઈચ્છા થઈ રહી છે મને. ખાઈ લે. ખાઈ જ લઈશ. સર્વ કરીએ. તો હેલી તૈયાર છે મેથીના ગોટા. મેથીના ગોટા હોય એટલે ચા તો જોઈએ અને સાથે તળેલા મરચા. યસ, હવે આટલા બધા ગોટા મારા એકલાથી તો પૂરા થવાના નથી, તો એક કામ કરીએ આપણે સાથે મળીને ખાઈએ, પણ પહેલા રીત લખીએ. મેથીના ગોટા બનાવવા માટે જોઈશે ધાણા 2 ચમચી, આખા મરી 1 ચમચી, લસણ 1 ચમચી, મેથીની ભાજી 1 બાઉલ, સમારેલું આદું 1 ચમચી, સમારેલા મરચાં 1 ચમચી, કોથમીર 5 કપ, હિંગ 1/2 ચમચી, ખાંડ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ચણાનો લોટ 1/2 બાઉલ, ખાવાનો સોડા 1/2 ચમચી, લીંબુનો રસ 1/2 ચમચી, ગરમ તેલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે તળેલા મરચાં અને ચા. મેથીના ગોટા બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં આખા ધાણા અને મરી લઈ તેને શેકી મિક્સર જારમાં લઈ તેને વાટી લો. હવે એક બાઉલમાં કાઢી લો. હવે એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં મેથીની ભાજી, લસણ, આદું, મરચાં, કોથમીર, હિંગ, ખાંડ, વાટેલા ધાણા અને મરી અને થોડું મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે એમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી 10 મિનિટ માટે રેસ્ટ આપો. ત્યારબાદ તેમાં ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો. હવે આ ખીરામાંથી ગરમ તેલમાં ગોટા ઉતારી લો. ગોટા તળાઈ જાય એટલે તેને સર્વિંગ ડિશમાં લઈ તળેલા મરચાં અને ચાની સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથીના ગોટા.